દમણમાં 120 પરિવારોને બેઘર બનાવ્યા બાદ હવે પ્રશાસન જાણે મુશ્કેલીમાં આવ્યું હોય તેમ બે મોઢાની વાત કરો છે. દમણ કલેક્ટરે મીડિયાના પ્રતિનિધિઓ સમક્ષ કરેલા ખુલાસા અંગે મીડિયાએ જ કલેક્ટરને સરકારી જમીન પર સ્કીમમાંથી શૌચાલય અને કોમ્યુનિટી હોલ જેવી કેવી રીતે બન્યા તેમજ શાળાને જેલ કેમ બનાવી દીધા તેવા સવાલો કરતા હાલ આ મામલો વધુ પેચીદો બન્યો છે. દમણમાં મોટી દમણ વિસ્તારમાં સરકારી જમીન પરના મકાનોને બુલડોઝર ડોઝ કર્યા બાદ દમણ કલેક્ટરે મીડિયા સમક્ષ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી કે આ દરમિયાન કેટલાક મીડિયા પ્રતિનિધિઓએ સવાલ કર્યા હતા કે દમણ કલેક્ટરે જે ઘરોને સરકારી જમીન પર દબાણો ઘડી તોડ્યા છે તે સરકારી જમીન પર ફંડમાંથી જે તે સમયના કલેક્ટરની મંજૂરીથી સુલભ શૌચાલય કોમેડી હોલ બનાવી દેવામાં આવ્યા છે તો શું ત્યારે પ્રશાસનને ખબર ન હતી કે આ સરકારી જમીન પરનું દબાણ છે? જેની સામે કલેક્ટર ડોક્ટર રાકેશ મીનસાએ જણાવ્યું હતું કે આ અંગે તેઓ તપાસ કરશે અને તે કેવી રીતે કોની પરમિશનથી બન્યા છે તેની તપાસ કરીને કહેશે. હાલમાં તે અંગે કોઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. એવી જ રીતે એક અધિકારીએ પણ બેઘર બનેલા લોકોની ધરપકડ કરી ત્રણ શાળાને જેલ બનાવી દેતા તેમાં કેદ કરવા મામલે ટીકા કરી છે કે શાળાને માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની મંજૂરી બાદ જ જેલમાં તબદીલ કરી શકાશે. તે અંગે એક કલેક્ટરના કરી શકે તો દમણ કલેક્ટરે શાળાને જેલ કેમ બનાવી તેની સામે કલેક્ટર રાકેશ મીનસાએ જણાવ્યું હતું કે પોતે કલેક્ટર છે અને કલેક્ટર શું કરી શકે તે તેમની જાણમાં છે. હાલમાં વેકેશન અને સ્કૂલ બંધ છે એટલે શૈક્ષણિક કાર્યને કોઈ બાધા નડતી નથી અને જે લોકોની ધરપકડ કરી છે તે લોકોને જેલમાં ના રહેવું પડે મોકળાશમાં રહેવું પડે તે માટે ત્રણ શાળાને જેલ બનાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે હાલ ગરીબ પરિવારોના ગેરકાયદેસર ઘરને તોડી પડ્યા બાદ પ્રશાસને પહેલા કાયદાકીય રીતે અને તે બાદ બળપ્રયોગ વડે સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોનો આક્રોશ જોયા બાદ હવે બેકફૂટ પર આવ્યું છે જેમાં ક્યાંક ને ક્યાંક પોતાના જ છબરડા બહાર આવી રહ્યા છે. मेरे सामने आप पहली बार ला रहे हैं, मैं उसको देख लेता हूँ. उसको देख के हम लोग जब आपका सर्वे हुआ होगा तो क्या ये चीज नहीं आई थी? उसको हम लोग देख के एक बार आपको जो उसका जवाब है वो हम लोग दे देंगे. आज सक्षम नहीं है. अभी मेरे को एक बार देखने दीजिए कि उसमें है क्या. मैं आपको देख के मैं आपको कोई गलत जवाब नहीं देना चाहता. कारण कोई भी पब्लिक की ये मांग है कि जब पब्लिक में कार्रवाई हो रही है तो सरकारी दंड का बंदरबांट करने वाले उन अधिकारियों पे क्या एक्शन कर रहा है प्रशासन जिन्होंने स्वीकृति दी जिनके कार्यकाल में निर्माण. ठीक है, आप अच्छी बात करें. मेरे को एक बार इसका डिटेल देख लेने दीजिए, उसके बाद में हम इस बात को आगे करेंगे. ये आप उनसे पूछिए कि उनको कौन सा लॉ ये कहता है कि कलेक्टर नहीं कह सकता. मैं अपना काम अच्छे से जानता हूँ और कलेक्टर कोई भी किसी भी जेल को किसी बिल्डिंग को कन्वर्ट कर सकता है. स्कूल में छुट्टियाँ चल रही हैं, किसी भी बच्चे की पढ़ाई या कुछ डिस्टर्ब नहीं हुआ है. खाली स्कूल को हम लोगों ने जेल में इसलिए कन्वर्ट करते हैं कि लोगों को नॉर्मल जेल में ना डालना पड़े. सर पुलिस वाले भी यही बैठे हैं, लेकिन इस फिगर से हटके एक बात पूछना चाहूँगा कि जहाँ से अतिक्रमण हटाया गया है वहाँ पे MP फंड से बने हुए सामुदायिक भवन भी हैं, सुलभ शौचालय भी हैं,